ઉઠાવવામાં આવ્યો તો બધું એના પર આવશે. ઓકે, એક સવાલ રહે છે સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કથળતી પરિસ્થિતિ કેવું ખોટું નથી, અને એવી પરિસ્થિતિમાં જ્યારે 24 કલાક ધમધમતા જેવા વેપાર જોવા મળે તો સુરક્ષાની જવાબદારી કોની રહેશે? ના, એ બહુ તું એલોકેટેડ પોઝિટિવલી, કારણ કે અલ્ટિમેટલી અગર દુકાનો ખુલ્લી છે તો એટલે 4-5 લોકોની ચહલ પહલ છે. યસ યસ, એટલે એ ચહલ પહલ ના લીધે જે પેલા ગેરકાનૂની કામ કરતા અસામાજિક સામાજિક તત્વો એ લોકો આની ઉપર એ લોકોને થોડું બીક લાગે હલ પહેલ ના લીધે. આઈ એમ શ્યોર અત્યારે પોલીસ ટી પેટ્રોલિંગ, એ લોકોની પીસીઆર ફાન્સ, એટલે આઈ એમ શ્યોર પોલીસ ટુ પેટ્રોલિંગ વધશે, એટલે એ રીતે પોલીસ બી સતર્ક રહેશે, કારણ કે એ લોકોને બી ખબર પડશે કે ભાઈ આ અમારે અહીંયા સતર્ક રહેવાનું છે. થોડું એનું ફ્લિપ સાઈડ એ છે કે એટલે જે એરિયામાં અંધારું હશે યા જે એરિયામાં હશે ને કોઈક બેન લે છે કંઈ લેવા માટે, આ ભલે ભીડવાલા એરિયામાં જતી વખતે ને પેલા સુમસામ એરિયામાં જવું પડે ત્યાં થોડો ઇશ્યુઝ થઈ શકે છે, એવું છે. બટ લેટ અસ સી. બટ આઈ ડોન્ટ થિંક સો કે જે નોર્મલ પહેલા તો એ જ રહેશે. તમને એક એક્ઝામ્પલ આપું છું ને કે નવરાત્રીમાં ઘણા લોકો કહે છે કે રાત કો 12 બજે 2-2 બજે બી બહેને અકેલે ગુમતી, પણ ભાઈ એટલે ફરે છે કારણ કે પબ્લિક હોય છે રસ્તા પર ને હાઈ એલર્ટ હોય છે એટલા માટે. એટલે અલ્ટિમેટલી અહીંયા બી લેટ અસ સી. પણ આઈ એમ વેરી પોઝિટિવ. પણ મને એક વધારે ચિંતા છે ની સાહેબ, ખબર છે કે લેટ અસ હવે શહેર ને એ બધા વિસ્તારોમાં ઘરો બી છે અને દુકાનો બી છે, ઘણા એરિયા વેપારી તરીકે આપને શું લાગે છે દિલીપજી, ખરેખર આના ફાયદા?